બાળક છે જે ભરૂચ જિલ્લાનું છે, એના ફક્ત પપ્પા છે જે ફૂલ ટાઈમ ડ્રિંક કરે છે અને પડ્યા રહે છે ઘરની અંદર, અને દારૂના લીધે એ બાળકની પરિસ્થિતિ કઈ પરિસ્થિતિ છે તમે આ ફોટાથી અંદાજો લગાવી શકો છો. અને બાળક આવી ચૂક્યું છે આપણા સંકુલની અંદર. શું નામ તારું? ધર્મેશ. નિહાર જાશુ? નહીં જતો. પપ્પા મારા છું ખોટા ખોટા. જાશુ? નહીં જતો ને? નહીં જતો. કોણ ઘરમાં કોણ કોણ છે બેટા તારા? દાદી મરી ગઈ, દાદો મરી ગયો, પપ્પા એકલા જ છે. જમવાનું કોણ બનાવો ઘરમાં? બનાવો છે. શું બનાવો જમવાનું? ખાવાનું બનાવી દે. ટમેટાની ચટણી એવું બનાવી દે. બનાવો ટમેટાની ચટણી એવું બનાવી. ટમેટાની ચટણી અને એન જોડે શું સેન જોડે ખાવાનું છે? ભાતારે ખાઈ લે. ભાતારે જ. બીજું કશું ના હોય? શાકભાગ કશું ના બને બીજું? ખાલી ટમેટા ચટણી જ. અને પછી પપ્પા શું કરે છે? ઊંઘી જાય પીને. દારૂ પીવે છે? આખો દિવસ દારૂ પીવે? નવડાવો ધોડાવો તને કોણ? કોઈ નવડાવતું તને? જાતે જ. ભૂખ લાગે શું કરવા આખો દિવસ? બાજુવાળા આપે તો ખાઈ લેમ. બાજુવાળા આપે? તો ઘર ક્યાં આગળ છે? ભરૂચ. ભરૂચમાં? તો મમ્મી કઈ ગઈ તારી? જતી રહી બીજા હાથે. બીજા હાથે જતી રહી? તને મૂકીને ગઈ? તને મળવા નહીં આવતી તારા મમ્મી? કોઈ દિવસ નહીં આવતી તને મળવા? ક્યારે જોઈ? ક્યારે જોઈ તારા મમ્મી ત્યાં છેલ્લે? જોઈ નહીં તારા મમ્મી. તારા મમ્મી કેવી આવે છે? કેવી છે તને ખબર નહીં? તારે ભણવું છે પાક્કું ને? ભણી શું બનવું છે આપણે બેટા? નોકરી કરવી છે ને? તને બધા ધર્મેશ ડોન કેમ કે છે? ભરૂચ કાઢવાનું? હે ભરૂચ કાઢવાનું? ધર્મેશ હે શું બનવું બેટા તારે? પોલીસ. પોલીસ બનવું છે? સેમ પોલીસ બનવાથી શું થાય બેટા? પીધેલાઓને પકડવા. બાપરે. કેમ પીધેલાઓ? કેમ નહીં મારા પીધેલાઓ? શું થાય પીધેલા લોકો શું કરે છે? કેમ બેટા? કેમ પીધેલા કેમ પકડાવે તમને? કેમ બોલો બેટા? તાપા દારૂ પીવો છે? બહુ હેરાન કરે તન? મારે તન? ખાવા નહીં આપતા? ભૂખે ઊંઘાડતા તન? બધું આપે ખાઈ જમે. શું આપે? ખાવાનું. ખાવાનું? મેં તો તાં ઘેર આવ્યા હતા, તાપા બધા સુતેલા હતા, તું એકલો સાઈડમાં પડ્યો હતો. એવું છે જિંદગી તારી? નીચે હોઈ જવાનું. કેવી છે આ બાળકની જિંદગી? કેવી છે? બાળક તો એમના જોડાયેલા છે, એમને બાળકની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એમના ફાધર મજૂરી કરે છે અને સાંજે આવે છે. સાંજે આવે એટલે બહારથી કંઈક જમવાનું લઈ આવે અને જમીને ડ્રિંક કરીને ઊંઘી જાય. બચેલું હોય એ ડબ્બામાં સંતારી દે. પછી કેવું હોય કે છોકરો જો કદાચ એ જમવાનું શોધીને ખાઈ જાય ને તો છોકરાને પણ મારે. એટલે છોકરું કેવું ઢાંકને માર્યું બહાર મંડી રહે, ગમે એ જગ્યા પર જઈને ઊંઘી જાય. અને દિવસના એમના કોઈક આજુબાજુ વાળા જમવાનું આપે તો જમી લે અને આમ તેમ ફરતું રહે. તો આજ મતલબ બાળકની જિંદગી આવી જ છે? બાળકની જિંદગી આવી જ છે. એટલે પછી અમને થયું કે ખેડા જિલ્લામાં શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ચાલે છે તો ત્યાં કદાચ આ બાળક ભણી શકે એમ છે અને એમનું જીવન સુધારી શકે એમ છે. એટલે અમે એ બાળકને અહીંયા સંકુલમાં ભણવા માટે લાવ્યા છે. સો ધર્મેશ થેન્ક યુ મારા સંકુલની અંદર આવવા બદલ. શું બનવાનું આપણે? શું બનવાનું? શું બનવાનું છે? એમ નહીં મોટો થઈને ભણીને શું બનવાનું તાર? પોલીસ. અને શું કરવાનું પોલીસ બની? પીધેલાને પકડવા. વાહ વાહ પકડવા. યસ ભાઈ બોલો. આ બાળકોને અહીંયા શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં લાવ્યા છે એટલે ભરૂચ જિલ્લાની તમામ જનતાને જણાવું છું કે તમારી આજુબાજુના વિસ્તારના જો કોઈ આવા બાળક હોય, એમની આર્થિક સ્થિતિ ખરાબ હોય અને ભણવા માંગતા હોય તો અચૂકથી અમારો નંબર સર્વ સમાજ સેનામાં છે તો અમારી ટીમ બનાવી છે તો જરૂરથી અમારો સંપર્ક કરજો કે બાળકનું ભવિષ્ય સુધરે અને એ સારી ભણી ગણીને આગળ વધી શકે. સો આ બાળકની જિંદગી બદલવાની જવાબદારી હવે આપણા બધાની છે. આપણે બધા મળીને સહિયારો પ્રયત્ન કરીને આ બાળકને એક નવું જીવન આપશું, સારા સંસ્કાર આપશું, સારું જમવાનું આપશું, સારી રીતે ભણાવશું અને કદાચ એક સારો આદર્શ નાગરિક બનાવીને ભરૂચ જિલ્લાને એક આદર્શ નાગરિક બનાવીને ભેટ આપશું.
તો ચાલો બદલીએ આ બાળકની જિંદગી, સહિયારો પ્રયત્ન કરીએ અને મા બાપ વગરના આવા કેટલાય બાળકો છે એ લોકોની જિંદગી બદલીએ.